નિર્ણય. હવે આરટી અંતર્ગત 25% બાળકોને પ્રવેશ મળશે. શાળામાં 25% બેઠક ગરીબ બાળકો માટે શાળાએ રાખવી જ પડશે. જરૂરિયાતમંદ બાળકોને 25% બેઠકમાં પ્રવેશ મળશે અને ખોટી રીતે પ્રવેશ ન લેવા માટે શિક્ષણમંત્રીએ અપીલ પણ કરી છે. ખોટી રીતે લાભ લેનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં કેટલાક કિસ્સાઓમાં ખોટી રીતે આરટીમાં પ્રવેશ મેળવ્યા હોય તેવા સામે આવી ચૂક્યા છે. 25% જે આરટીમાં પ્રવેશ મેળવવા માટે વંચિત જેઓની પાસે સગવડ ન હોય એના હિસાબે આની ફી રાજ્ય સરકાર જે તે શાળાને ભરતી હોય છે ત્યારે આ વિદ્યાર્થીઓનું વિનામૂલ્યે પહેલા ધોરણથી પ્રવેશ મેળવે અને છઠ્ઠા ધોરણ સુધી એ વિનામૂલ્યે પ્રવેશ સારું એજ્યુકેશન પ્રાપ્ત કરી શકે સરકારની બહુ સારી. પરંતુ આજે અમે જાહેરાત કરી છે તમામ લોકો લાભ લે. મારી પાસે એક સમાજ માટેના વાલીઓને હું વિનંતી કરું છું કે રાજ્ય સરકાર ગરીબો માટેની આ યોજના કરે છે. જે લાયક હોય જેને જરૂરિયાત છે એવા લોકોનો વંચિત ન રહી જાય અને જે લાયક છે બીજા સારી રીતે ખર્ચ કરી શકે એવા વાલીઓ આમાં એડમિશન ન લે. ગયા વખતે અમારે 700 એડમિશન આવા કેસ કરવા પડ્યા હતા. તો આ સાથે બુલેટિનમાં રોકાશું, એક બ્રેક માટે આપ જતા રહો સી 24 કલાક.